માણસની જિંદગી છે ને જે માણસ હસતો ના હોય વિશ્વાસ નહીં કરવો ખરેખર હામો થાય હા એના રહેવું જ અડધા રૂપિયા મકાન વેચી દેવું હા જે હસી ના કે આપણને શું આપી શકે હસતા રે ને એની જ મજા કારણ કે હાસ્ય છે ને આ જીવનનું જરૂરી ઔષધ છે સાહેબ જે માણસ હસતો નથી એની કોઈ કિંમત જ નથી હસતા જ રહેવું અને અમુક માણસ તો એવા માય કાંગલા જેવા મોઢા લઈને હવાર બેઠા હોય પાછા ગામના ભાગોરે જ બેઠા હોય આપણે જેને કઈ જય બોલે ના બોલે એને હવારમાં ઉઠીને જે સ્વામિનારાયણ હું કરી લેવું ભાઈ આ ખરેખર આ માણસની મજા છે બાકી હાસ્યની વાતો જો તમારી દ્રષ્ટિ સારી હોય ને તો ગમે ત્યાંથી તમને હાસ્ય મળે હમણાં સ્કૂલની અંદર સાહેબ એક વિદ્યાર્થીને ઊભો કરીને પૂછ્યું કે તાજમહેલ કિસને બનાવ્યા વિદ્યાર્થી ઊભો થઈને કે મેં ખાવ ખુદ જાન જાઓ હા છોકરાનું તો કામ બહુ સાહેબ આ છોકરા તો જવાબ આપે તો ભૂકા કાઢી નાખે આ સાહેબ એક વિદ્યાર્થી ઉભો કરીને પૂછ્યું ઉભો થા મોટો થઈને કઈ લાઈન લેવાનો તકે કે પાઇપ લાઈન સાહેબે બીજા છોકરાનો ઉભો કરી ઊભો થા તું મોટો થઈને શું બનવાનો તકે કે ડોક્ટર તો કે જા એક છોકરીને ઉભી કરી ઉભી થા તું મોટી થઈને હું બનવાનું તકે ડોહી બોલો આ હું કલેક્ટર થાય આ જીવનની મજા છે ખરેખર હાસ્યની વાત હમણાં એક ડોક્ટર સાહેબને કહેતો હતું ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ મારે પ્લાસ્ટિક સર્જરી કરાવવી હોય કેટલો ખર્ચો લાગે ડોક્ટર સાહેબ કે ત્રણ લાખ રૂપિયા થાય પેલો કે પ્લાસ્ટિક મારું હોય તો ડોક્ટર સાહેબ કે ફેરી કોલ લેતા મફત ચોટાડી દઈશું આમાં કઈ તારા ખર્ચો કરવાની જરૂર છે આ માણસને પોચી જ ન શકાય માણસ જવાબ એવા આપે ભૂગા કાઢી નાખે વાત ન થાય માણસ ને તમે એકે વાત પહોંચી ન હોકો પણ માણસ નું જીવન મળ્યું છે જિંદગી મળી છે હવે જીના નહીં આતા હર ચીજ મેં નશા હૈ પર નહી હતા હા મજા છે આ જિંદગી મજા છે હા જીવન અંદર છે ને સુખી થવું હોય ને આ અમારા હાસ્યની વાતોમાં મારો ખરેખર અમે વિટામિન વાળી વાત મૂકી માણસને જીવનમાં કઈ શીખવા મળે આ જીવન અંદર સુખીતા હોય ને તો ત્રણ વાતનો કરવી એક દારૂ જુગાર અને આંકડો કારણ કે અમારો કવિ એમ લખે કે દારૂ કાયમ દુઃખ દેનારો બે ઘડીની મોજ કઈ મરાણા કજીયા થાતા રોજ ભોળા ભાવે ભજન આ જીવન દારૂ ન પીવો કારણ કે દારૂ ભૂખા કાઢી નાખે વાત નો થાય હમણાં બે જણા દારૂ પીને અગાસી ઉપર બેઠેલા અને એટલા મેં વરસાદ પડ્યો એક જણો રડતો એટલે કે કેમ રડા વાદળમાં કાણું થઈ ગયું અને એટલામાં વીજળી પડી બીજો કે ચિંતા ના કરીશ વેલ્ડિંગ વાળા આવી ગયા કા વેલ્ડિંગ થતા માણસ ને છે ને પોચાય જ નહીં આ દારૂ તો સમજાય સમજાવાય ભાઈ તું ન પીશ એવું નો કહેવાય બોલો આ ખરેખર આ દારૂ હમણાં બે જણા દારૂ પીને જતા ને તો રેલવે સ્ટેશન ઉભેલા તો એક બીજાને પૂછતો હતો કે આપણે કયા ડબ્બામાં બેસીએ સાચા સરનામે કે પોસ્ટના ડબ્બામાં બે જઈએ તો ટ્રેનમાં પોસ્ટનો ડબ્બો આવે ને એમાં બેસી ગયા તો પોલીસ વાળા સાહેબ જો ગયા બંને બાબે દંડા માર્યા એક જણો બીજાને કે હું થાય તકે હજુ સિક્કા મારે બેલા આમાં કઈ શીખ કહેને વાગતા હોય આ આ માણસની જિંદગી છે ને એની મજા છે પણ આ ભારત દેશની પવિત્ર ધરાની માથે મેં તમને જરે જન્મ લીધો હોય કે ખાખ ચોખી છે વાળા વતન માટે પરદેશ ઝૂલે હય્યુ વાલા વતન માટે ખુદા માગતો નથી બીજું મોત દેજે એ પણ આ ભારત દેશની ધરા માટે આ વતન માટે આ દેશ માટે આ દેશ માટે વતન માટે કઈ કરી છૂટવાની તમન ન હોય ને એની મજા છે હમણાં હું મારો કાર્યક્રમમાં દેશ પ્રેમની વાત કરતો તો મેં આપણો દેશ કેટલો મહાન એક જણો મન કે રહેવા દો આપણા દેશ કરતો ચીનનો દેશ પ્રેમ વધાર મેં તને કઈ રીતે ખબર પડી કે આપણા દેશમાં દીકરો જન્મે તો તરત કે પપ્પા ઉપર પડ્યો દીકરી જન્મે કેન મમ્મી ઉપર પડી અને ચીનમાં બધાય આખા ચીન ઉપર બધાય જ બધા એટલે જ એમને ક્રિકેટ ટીમ નથી આપી કયો ખેલાડી ઉઠ્યો શું ખબર પડે હાલ અઢારણ માનગ્યું ને એ પાસું આવ્યું એ પાસો બોલો આ દેશની મજા છે આપણી ભાષાની મજા છે હમણાં એક અમેરિકા નો આપણા દેશમાં આવ્યું તો તાપી નદીમાં નાવા પડ્યું તો તરતા આવડતું નતું તો ડૂબતો તો ઇંગ્લિશમાં બોલ્યો ખમણ 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 આવ જોડે ખમણની લહારી વાળો એણે બિચારું બિચારાને ભૂખ લાગી છે ખમણનું પટીકું બોંધ્યું પાણી એ તું ઝભલા પેક કર્યું દ્યું અન જે નાખ્યું પેલો પાછો ઇંગ્લિશમાં બોલ્યો સેવ સેવ એક કાકા કા મનનારી થઈ તો એને ખમણ જોડ સેવો ખાવી બોલાય આ એમને ગુજરી જાય આપણી ભાષાની જ મજા છે સાહેબ હું હમણાં ગામડા ગામડામાં તલાવ કિનારે બેઠેલું તો એક અમેરિકાનો ભૂરી રેન્જ જાતો હતો તું આમ પાણીમાં કાકરા નાખતો હતો તો એને પાણી ઉડ્યું તો એણે મને ઇંગ્લિશમાં કીધું હા ઉડ્યું મેં ઉડ્યું તો ઉડ્યું ફરતી નહીં ઉડે મને કહે યા યા

દેશ માટે આ વતન માટે કંઈ કરી છૂટવાની ધમન ના હોય ને એની મજા છે બાકી માણસને પહોંચાય જ નહીં અને અતનના છોકરા તો બહુ વઘરા ભૂખા કાઢી નાખે આ ખરેખર હમણાં સ્કૂલની અંદર સાહેબે વિદ્યાર્થીઓને કીધું કે એક પ્રશ્ન પૂછું વિદ્યાર્થી કા સાહેબ એક પ્રશ્ન હું પૂછું સાહેબ કે પૂછો તકે ખવાય પણ ચવાય ના એ હું બોલું સાહેબને ચક્કર આવી ગયા સાહેબ કે હું તકે ઈચકો હાઉન પછી ચાવ લ્યો હા છોકરા તો બહુ અઘરા સાહેબ એક છોકરા કરીને પૂછ્યું કે આનો ભવિષ્ય આ છોકરાનું કામ તો સાહેબ બહુ અઘરું ખરેખર પણ હારું હમણાં સાહેબ એક વિદ્યાર્થી ઉભો કરીને પૂછ્યું કે માળા મળતો હોય તેના મોઢામાં શું નાખવું જોઈએ એક છોકરો ઉભો થઈને કે બિનાની સિમેન્ટ સાહેબ કે કેમ તકે જાન હે આ ખરેખર આ ટીવીની યાર્ડ તમે જોજો અત્યારની યાર્ડ એવી આવી શેમ્પુની યાર્ડમાં બદમને કાજુ બતાવે આપણને એમ થાય જમ્યા પછી બે ચમચી શેમ્પુ પી લઈએ શ્રમ વિના સિધી નહીં તમે મહેનત કરવાનું ફળ તમને ચોક્કસ મળે અને ઝઘડામાં વિધિ નહીં ઝઘડો કરવા મહારાજની જરૂર ના પડે મહારાજ થોડા મુહૂર્ત કાઢે એટલે શનિવારે સાત વાગે ઝઘડજો કે ઝઘડો થતો હોય મહારાજ થોડા મંત્ર બોલવાના પહેલા પહેલા ડાબા હાથમાં પાઈપ પકડો સામેના દુશ્મન નામ દે ભાગમાં ત્રણ વખત માં માં એમ કરી યો પહાર કરો જેથી કરીને ત્રણસો બે નહીં પણ ત્રણસો ચાલ લાગે અહીંયા તો જપ જ થતી હોય કે શ્રમ વિના સીધી નહીં ઝગડા વિધિ નહીં આ ખરેખર મજા છે પણ અત્યારે તો જમાનો એવો છે કોમ્પ્યુટર ફેસબુક મોબાઈલ તો જમાનો સોશિયલ મીડિયાનો જમાનો એમઆઈ પાછું મોબાઈલ એક જણાને મેં પૂછ્યું તું મેં તને ફેસબુક ને ચલાવતો આવડે ચલો કે આપણને ના ફાવે તું ચલવી લે હું પાછળ બેહી જઈશ બાપુ આ છે માણસને પહોંચાય જ નહીં પણ બુદ્ધિ ક્યાં ના કે છે અનુસરવાનું કામ ક્યાં ના પાડે છે કરવાનું સામે તળાવમાં હાથી ડૂબે માછલા તરે આ જગતમાં તરવું હોય તો તનખનું બનવું પડે આ ખરેખર બાકી બે બે નું વાત તું કરતી હતી એક બેન બીજી બેન ને કે હાંભળ્યું આપણા ગામના પેલા મોટા શેઠ છે ને કોમામ ગતારી બીજી બેન કે તો રૂપિયા વાળા એમની વાત ના થાય એ તો બધે જાય બોલા આને આમ કે વિદેશ ગયા છે આ માણસ ને પોચાય હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ તો હું શરૂઆત કરતો તો એક જણ આવ્યો મન કે આપણું ભજન ગાવ આપણું મેં કહ્યું મન કે રંગાઈ જા ને રંગમાં નહીં તો ગોટો વળી જઈશ પલંગમાં બોલા આવા ભોજન અમારે ક્યાંથી લાવવા એમ હા ખરેખર માણસને પહોંચાય જ નહીં એક જગ્યાએ કાર્યક્રમમાં મેં કીધું તાલી પાડો એક કાકા ઊભા થઈને કે નથી પાડવાનું મેં કીધું તાલી પાડવામાં તકલીફ હું મન ક્યાં ટેવ પડી જાય બોલા તાલી પાડવાનું ટેવ પડી જાય હા એક જણ ડોક્ટર સાહેબને કીધું ડૉક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ દાંત બહુ દુખે ડૉક્ટર સાહેબ કે દાંત કાઢવા પડશે તું બહુ ખીખી દાંત કાઢે ડૉક્ટર સાહેબ કે એમ નહીં દાંત કાઢવા પડશે ડૉક્ટર સાહેબને ગલગલિયા કરે આનો હું ઈલાજ કરી લેવું હા ખરેખર હમણાં એક બેન મને કહેતા કે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ હળહળ તો કડયું ઉગાવી ગયો મેં તમને કઈ રીતે ખબર પડી મને કે અનાજકાણ દુકાનવાળા મને ઉલ્લું બનાવી મેં કેવી રીતે મને કે હાબુદવાળા લાઈન તો એ કંઈ હાબુદ ના નીકળ્યો મેં ખારું છું તમે વાઘ બકરી ચા નથી મારી આ વાઘ બકરી ચાની મજા છે તમે એકલા પીતા હોય તો વાઘ જેવી ફિલિંગ આવે અને જોડે પત્ની બેઠી હોય તો બકરી જેવી ફિલિંગ આવે હા એને જ કહેવાય વાઘ બકરી ચા આ એક જગ્યાએ મારો કાર્યક્રમ એક ભાઈએ કીધું કે આપણે ઘેર ચા પાણી કરવા આવજો એને ઘેર ગયો ભાભીએ સરસ મજાની ચા બનાવી મેં ચા પીધી મને પછી પૂછ્યું કેવી ચા લાગી મેં બહુ સરસ મને કે આદું કચરવાનું કોઈ મળ્યું નતું તો દ્વાર કચરીને નાખ્યું તારનું નક્કી કર્યું ચા પીવાનું ધ્યાન રાખવું પડે ભાઈ હા ખરેખર અને અત્યારે આ જીવન છે ને તો માણસ લગ્ન કરે અને તમે ક્ષેત્રમાં અત્યારે બધા ક્ષેત્રમાં બેન દ્રાજ છે આ તમને પ્રમાણ આપું બેનોનું રાજ જોજો ગમે ત્યાં તમે જાઓ આ તાર નોકરીમાંય બધેય બેનો બાકી હતું બસની કંડક્ટરમાંય બેનો આવ્યા એસટી અમારી સલામત સવારી બેઠા પછી જવાબદારી તમારી આ રાજ જ બેનોનું થી તમે મંદિરમાં જાજો બધી વસ્તુ બેનોના નામ પર આરતી, વંદના, પૂજા, સંધ્યા, અગરબત્તી આપણા નામે હું ખાલી ઘંટક જે આવ્યો ગમે ત્યારે બગાડે એનો ટાઈમ જ નહીં આ બેરોડી તો જમા છે ભાઈ આ જીવનને છે ને મજા છે મેં કીધું ને માળા સારું જીવન જીવે પરમાર્થના કાર્ય કરી લે એની જ મજા છે બાકી માણસને જીવન ક્ષેત્રે તમે એકે વાટે પહોંચી ન હોકો કે આજના માણસને કેમ કરી પહોંચવો આજના માણસને કેમ કરી સમજવો આજનો માળા એટલો અઘરો થઈ ગયો કે આજના માણસને એકે વાટે પહોંચાડે નહીં માણસને ખોટું બહુ લાગે કોઈને તમારો સલાહ ન દે હકાય એમ આપણે કહેવાય ને કે ભાઈ તું આ ના કરીશ આ કરી એવું તો કહેવાય જ નહીં હા ખરેખર તમે જો હમણાં એક બેન છે ને શાકભાજી ખરીદવા ગયા તો શાકભાજી લારી વાળો ભીંડા ને પાણી કરે પંદર મિનિટ અઢીસો તો આ ખરેખર હમણાં એક કાપડ ની દુકાન માં ગયો મોજા બતાવો દુકાન વાળો હાથ ના તકે જીભ ના બતાવો તીખું બઉ લાગે તારા હું જ આ માણસ છે ને અદભુત છે માણસને તમે એકે વાટે પહોંચી નો હાસ્યની ની વાતો ને સાહેબ મજા એક ગામમાં હું નાનો જોક્સ બોલ્યો અમારા ગામમાં એક બાળપણમાં ગુજરી આમાં શું પછી થાય આ અમુક વાત એવી હોય આ માણસને સમજાય ને તો મજા છે માણસ સમજી લે ને એની જ મજા છે એક ડોક્ટર સાહેબ ને કહેતો ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ હું રાત્રે ઊંઘી જાઉં બાર કલાક હોઈ રહું પછી ઊંઘ નથી આવતી સાહેબ કે એવું થાય અને જમું ત્રણ ટાઈમ જમું પછી ભૂખ નથી લાગતી સાહેબ કે શું થાય બધુંય મટી બધું એક કામ કરો રાતે રાતે તડકો કા હો એને આ કરે કર એક જગ્યાએ અમારા ગામમાં સરકસવાળા આવી ગયા તે સરકસ જાહેરાત કરી હું પ્રશ્ન પૂછું એનો જવાબ આપે એને હજાર રૂપિયા ઇનામ પૂછવાની ટિકિટ પાંચસો રૂપિયા એક જણો આવ્યો પાંચસો રૂપિયા મૂક્યા મને પ્રશ્ન પૂછો તકે રામની હાથ પેઢીના નામ બોલ તકે એ મને ત્રણ પેઢીના નામ યાદ નથી તકે લાવ પાંચસો ઉપાડ બીજું આવ્યું એણે પાંચસો રૂપિયા મૂક્યા મને પ્રશ્ન પૂછો તકે રાવણની હાથ પેઢીના નામ બોલ બોલો કે મને ચાર પેઢીના નામ યાદ નથી તકે લાવ પાંચસો ઉપાડ એટલા મેં એક ત્રીજો એક કાકા બીડી પિતા પિતા આવ્યા પાંચસો નોટ મૂકી મને પ્રશ્ન પૂછો તો કે રામની હાથ પેઢીના નામ બોલ કાકા કે હાથ પેઢી નહીં હતા પેઢી સંભળાવું રૂપિયા પાંચ હજાર થાય એટલો સર્કસ વાળો કે મારો ધંધાનો સવાલ છે લો પાંચ હજાર રૂપિયા જવાબ આપો કાકા હા ભર રામ દસરથ વીસરથ ત્રીસરથ ચાલિ રથ પચાર દોઢથી પહોંચ્યો આ ખરેખર માણસ મેં કીધું ને બહુ અઘરું પાત્ર છે કે માણસને તમે પહોંચી જ નખો અને તમે આનંદ માર્યો ને એ જ અમારો આનંદ છે સાહેબ આ ખરેખર બાકી એક જગ્યાએ મારો કાર્યક્રમ મેં શરૂઆત કરી મેં જણનપણ ટણ મને ધીરે ધીરે છોકરા જાગી જશે પોચું પોચું બોલવાનું પોચા પોચા ભજન ગાવાનું પોચું પોચું વગાડવાનું મેં પછી ભજન આખી રાત પોચા જ ગાયા પંખીડા ને પીંજરું પોચું પોચું લાગે રે સમજાયું તો પંખી પોચું પોચું પીંજરું માગે પોચું 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 આમાં હું આમાં લડી લેવું ભાઈ હા મજા છે આ દેશની ધરાની માથે મેન તમે જન્મ લીધો ભારત દેશની આપણી સંસ્કૃતિ છે સાહેબ કે મહેમાન ધલ ભરીને દીધા નહીં આગળ કદાચ મહેમાન આવ્યો હોય આપણા દેશની ધરા એ છે પચવવા માટે બે ટીકરીઓ લેવો એને વિકૃતિ કેવાય ધર થાય વાવાઝોડું થાય એને પ્રકૃતિ કેવાય પણ ચાર દિવસના ભીખ્યા હોય થાળીમાં એક બાજરીનો રોટલો હોય બાજુમાં પાણીનો નો ગિલાસ પડ્યો હોય અને કદાચ રોટલો નું બટકું મોઢામાં મૂકવા જાતા હોય

અગર નહીં ખેલેગા ગુજરાત તો આગળ બળેગા કેસે ગુજરાત ચાર જણા પહેલા જન ગાડીમાં ને ગયા સાહેબ પહેલા પહેલા જણ ગાડીમાં કેમ બેહી ગયા તો કે પહેલી વખત ગયા તો ઊભા ઉભા જવું પડ્યું ચાર કિલોમીટર કોણ ઊભું રહે આનું હું નથી

તમે નવવો તો વેચવી પડશે વવવો જો રમશો તમે મીડી તો લક્ષ્મી જાશે હિડી જો રમશો તમે ગુલ્લા તો ઘર થશે ખુલ્લા જો રમશો તમે રાણી તો પીવા નહીં મળે પાણી અને જો રમશો તમે બાદશાહ એટલે કે જોઈ નથી પાંડવોની દશા વાલા મારા ભાઈઓ તમે આંકડો ના રમશો આ જીવનની મજા છે પણ માણસને સમજાવાય હમણાં એક જણો ડૉક્ટર સાહેબને કીધું ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ મને છે ને મને ઝાડા થઈ ગયા ડૉક્ટર સાહેબ કે કેવા થાય તો કે પાત્રા થાય તો ડોક્ટર સાહેબ કે તારે કંઈ છાણા થાપવાના તું તાર મોજ કર બોલા આમાં હું મોજ થાતી છે આ કરે ખરેખર એક ડૉક્ટર સાહેબ એના બેઠેલા ને આમ તે પત્નીનો ફોન આવ્યો આ જ જમવા હું બનાવું તકે દાઢ ઢોકરી કરી દેજે આટલું કોઈને ફોન મૂકીને એક જણો આવ્યો સાહેબ આખી રાત ઊંઘ ન થઈ મીટર ડાયરેક્ટ થઈ ગયું સાહેબ કે હું તકે ઝાડા થઈ ગયા સાહેબ ક્યાં કેવા થાય કે દાઢ ઢોકરી જ ડોક્ટર સાહેબે તરત ઘેર ફોન કર્યો બે મહિના દાત ઢોકરી કેન્સર તું ત રીંગણ બટાકા રાખજે હા હા મજા આવે જીવન મેં કીધું ને આનંદ છે આનંદ કરી લો અને હિન્દી આવડે તો જ બોલવું હાચું હિન્દી હા ભરવું હોય તો પાણીપુરી લારીએ જાજો બેનો જે હિન્દી બોલે ભૈયા ગુજરાતી શીખી ગયા પણ બેનો હિન્દીમાં જ શરૂઆત કરે ઉતાવળ કર ના ભૈયા મોડા હોતા હે તો ઘેર મગજ મારી હોતી મોટી મોટી પૂરી દેના કાણી મધ્યના રગડા કોણે ઉધી આતા અ કોઈ થી હિન્દી ઉધી લાવે ખબર નથી એક જણો બેંક માં લોન લેવા ગયો સાહેબ મારે લોન લેવી છે મારે ધંધો કરવો છે સાહેબ કે હિન્દી માં વાતલાપ કીજીએ તો કે સાહેબ મુજકો લોન લેના હૈ મુજકો ધંધા કરના સાહેબ કે બેંક મે ખાતા હૈ તક નામ એ તો ઘર પે ખાતા હું મુજે ક્યા માલુ બેંક મે લોન લેની પડે બેંક મેં ખાના પડતા હૈ

આ ખરેખર બાકી એક જણો હમણાં માથું નીચે ને પગ ઉપર મેં કીધું યોગા કર ના માથું દુખતું તું ડોક્ટર સાહેબે માથાની ગોરી આપી પેટમાં જતી રહેતો તો આ નહીં આમ કે માથા ગોરી માથામાં જ જાવી જોઈએ એમ આ ખરેખર માણસ મેં કીધું ને પહોંચાય જ નહીં એક જણો મને કહેતો નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ આ તો મેં મચ્છરને ઉલ્લું બનાવ્યું મેં કેવી રીતે મને કે મચ્છરદાની બીજે બધી હુઈ દીવો બીજે બોલે આમાં હું મુચ્છર ને ઉલ્લું બનાવ્યું આ કરે કે નાની નાની વાત એવી કરે હમણાં બે જણા બાઈક લઈને જતા ને પાછળ બેઠેલું ઊંધો બેઠેલું એટલે મેં કેમ ઊંધો બેઠો મને કે આગળથી કોઈક એક્સિડન્ટ કરે ધોન રાખે પાછળ કોણ ધોન રાખે આમાં હું ધોન રાખો હા ભગવાને બધા બુદ્ધિ આપી પણ માણસે બુદ્ધિને એવા ગાડીયા કરે સાહેબ ખરેખર હમણાં એક જણો મને કહેતો નરેન્દ્રભાઈ મારી જોડે કાર્યક્રમમાં તમે આવજો મેં કીધું ભાઈ હું બસમાં આવી અરે મન કે આપણી માં બેસી જાજો મને એની ગાડીમાં લઈ ગયો ત્રણ કિલોમીટર ગાડી ચાલી એટલે મેં કીધું ભાઈ ઊભી રાખ મારે નથી બેસવું મને ગભરામણ થાય મને કે થાય છે હું મેં આગળ કાચમાં કંઈ દેખાતું નથી અરે મને કે નહીં દેખાય મારે ચલાવવાની ગાડી તમારે તમે રહ્યો ને પાછા બે કિલોમીટર મેં ભાઈ ઉતારી દે મારે નથી આવું બસમાં આવીશ આ કાચમાં કાંઈ દેખાતું નથી મને કે શાંતિ રાખો મારા સિવાય આ કાચમાં કોઈ ના દેખાય મેં કેમ તકે મારે બે આંખના નંબર છે આખો કાચ જ વાળો મેં કા આવું કેમ કર્યું મને કે પાડોશી ગાડી બહુ માગતા લાઈન ડીઝલ પુરાઈ દે લાઈન ગેસ પુરાઈ દે તથા બાપુ ટાયર નથી બરતા આ બધું કોણ કરે આ કર માણસે બહુ બુદ્ધિ વાપરી આ મારો ભાઈ બન રામલો છે મને કહેતો નરેન્દ્ર મારા હારા ગુજરી ગયા તારે રડવા આવવું પડે એટલે મેં કીધું ભાઈ મારું શું કામ અરે મને કહેતો મારો ભાઈ બંધ આવજે હું એની જોડે ગયો રામલાલ જોઈને એની હાઉ માય રડવાનું ચાલુ કર્યું જ હું બાઈક લાયા ફેરવવા નારિયા કોણ ફેરવશે રોમલો કે પેટ્રોલ રેડીન હું ફેરવી હાઉ મા રડતા રડતા કે અમને આજ નવી ગાડી લાયા ફેરવવા નારી કોણ ફેરવશે રોમલો કે ડીઝલ રેડીન ઉં ફેરવી હાઉ મા રડતા રડતા કે અજુ બધાઈ હપ્તા બાકી કોણ ભરશે રોમલો કે આવે બીજું કોક બોલો બોલા હપ્તાની વાત આવે પાછો બળ મારતા અને ઘણા માણસ એવા પૂનમ ભરતા હોય પણ હપ્તા ન ભરતા હોય આ ખરેખર અને ઘણા માણસો લેટ ને પાછા ખાય આમલેટ આમાં માણસનું નક્કી નહીં આ ખરેખર આ ગણ નથી કહેતા જીવન અંદર છે ને સારું જીવન જીવવું આ ખરેખર પરમાત્માને યાદ કરવા પર કાર્ય કરવું ધર્મના કાર્ય થતા હોય ધર્મના કાર્ય કરવા બાકી હમણાં એક જણ હનુમાનજી દાદાને મંદિરે ગઈને કહેતો તો હનુમાન દાદા હનુમાન દાદા મારું આટલું કામ થઈ જાય ને તો તમારે મસ્તક પર શ્રીફળ વધી અને પૂંજારી ગભરાયો એટલે અને ભાન છે મસ્તક પર શિફળ વધેરાય પછી મૂર્તિ ખંડિત થાય અમારે બીજી લાવવાની ભંડારો કરવાનો દાન ઉઘરાવવાનું પેલો ગતો રહે એટલે પૂંજારીએ દાદાને કીધું કાનું કામ કરતા નહીં તકે કેમ તકે એને કંઈ શિફળ વધેરવું એ ખબર નથી એ તમારે મસ્તક પર વધેરવાનું કે બે દિવસ થયા પૂંજારી આવે ને તો પેલા હાથમાં બે શિફળ લઈને આવતો હતો એટલે પૂંજારી કીધું તારું કામ થઈ ગયું તકે ગયો ને તરત કામ થઈ ગયું આ બંને શ્રીફળ દાદાને મસ્તક પર વધેરવા જ પૂંજારી ક્યાં દાદા મંદિરમાં છે જ નહીં તકે કહી ગયા તકે પેલા આકડે જઈને બેઠા પહેલાં એ આંકડે જઈને રીફંડ વધેલું ત્રણ દિવસ પછી પૂંજારી આવ્યો દરવાજો ખોલ્યો તો દાદાને માથે પાટો બધેલો પૂંજારી કે દાદા તમારે માથે પાટો તો કે મને ખબર છે પેલા કામ થઈ ગયું એનાથી બચવા હાથર હું આકડે જઈને બેઠો તો તે એને પાકું છે ને નામું આવ્યું આ પરમાત્મા બધાય છે કે રામના વધારે સબ કોઈ વધે બડ કરી વધે ના કોઈ બડ કરી રાજા રાવણ વધ્યો તો પલમાં લંકા કોઈ અભિમાન છે હું કરું મેં કરું આ તો બધી બકરાની ભાષા છે ભલામણ આ બાળપણમાં તમે જોજો બાળકોને જે મજા છે આ નાના નાના બાળકું બાળકું એ તો ભગવાનનું જ રૂપ છે પણ માપ ના હોય તો આ ખરેખર બાકી એક બેન મેળામાં જતા આગળ ચાર છોકરા પાછળ ચાર છોકરા આ ખબે બે છોકરા આ ખબે બે છોકરા મેં કીધું બેન મેળાની મજા માણી તો આટલા બધા છોકરા ના લવાય કે ખબર છે અડધા ઘેર મૂકીને આવીશ તારે ઘેર જ મેળો છે પછી આ ખરેખર હમણાં અમારા ગામમાં વસ્તી ગણતી વાળા સાહેબ આઈ એક કાકાને કહેતા કાકા તમારે કેટલા છોકરા આ ગરીબ ને એવું છોકરા હોય આઠ છોકરા ને આઠસો એ તારો બાપો છે સાહેબ એથી જ પાછા વળી ગયા આ ગરીબને હોડ છે આ ખરેખર પહોંચાય નહીં માણસું છે ને ગજબના છે કે માણસને તમે એકે વાટે પહોંચી ન હોકો કે આજના માણને કેમ કરી પહોંચવો આજના માણને કેમ કરી સમજવો આજનો માણે એટલો અઘરો થઈ ગયો કે આજના માણને પહોંચાય નહીં પણ વાત કરીએ આ જગતની આ આ દેશની ધરાની આ મીઠપ કેરી ધરાની કારણ કે આ દેશની ધરા મને તમને મળી છે ને એનો આનંદ છે ને અનેરો છે સાહેબ આ દેશમાં જો તમે મા બાપ હોય એને માન આપતા હોય દેવી દેવતાને માન આપતા હોય કારણ કે માથી મોટું જગત માથે કોઈ નથી

તેથી દીકરો હસતો હસતો એમ કેતો હોય હવે વીજળીના બાપ ની તાકાત નથી મારા ઉપર પડે કારણ કે મારી ઉપર મારી માનો પાલવ છે ભલામણ માનો પાલવ જ્યાં સુધી તમારા માથા ઉપર હશે ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમારો વાણ વાંકો ન કરી શકે કે મા તે ને બીજા બધા વગડા ના વા આ ખરેખર તમે જોજો નાનું બાળક હોય એ બીમાર થઈ ગયું હોય મા એને દવા પાતીને પાત્ર જોજો મા દીકરાને એમ કહેતું હોય બેટા આ દવા પી લે આ દવા પી લે તેદી દીકરો એમ કહેતો હોય કે મા મને દવા કડવી લાગે તેદી મા પોતે બીમાર નથી છતાં પહેલાં પોતે દવા ચાખે ને પછી દીકરાને પાય અને બાપ દવા પાઈ એ જોજો પેલા બે ઊંધા હાથ ની નાખે પછી પાલન છાસ પાતો ને એમ પી લે આ શું કરાની ની મજા છે સાહેબ ખરેખર માનો પ્રેમ તો અદ્ભુત પ્રેમ છે એક છોકરાએ એના પપ્પાને કીધું પપ્પા પપ્પા બસો રૂપિયા આપો એને પપ્પા કહે બેટા આટલા બધા એમ બસો રૂપિયા કઈથી લાવું છોકરો કે પપ્પા જો તમે મને બસો રૂપિયા નહીં આપો ને તો મમ્મી સવારમાં દૂધ વારનાને કહેતી હતી ને એ તમને કહું પેલો કે કશું ચારસો રૂપિયા આપું કે તાર મમ્મી દૂધ શું કહેતી હતી કે પપ્પા એવી નાની વાત નથી મમ્મી એમ કહેતી કે તાર પપ્પાને ના કહીશ ને તમારો ઝઘડો થશે પેલો કે હજાર રૂપિયા પૂ કહી દે ત્યાં ના એટલામાં હોજ પડી ગઈ છોકરો કે પપ્પા હવાર કહીશ એને બાપા આખી રાત ખાટલાને પોંગોટ ગઈ છે પણ ઊંઘ જ ના આવે એવું થાય કે મમ્મીએ દૂધ શું કીધું હશે હવે છોકરો ઉઠ્યો બ્રશ કરતો તો પેલા એ પકડો કેલા તાર મમ્મીએ દૂધવાનું હું કીધું તું તો કે પપ્પા બે હજાર રૂપિયા આપો કહી દઉં એને પપ્પાએ બે હજાર રૂપિયા આપ્યા તો છોકરો પપ્પા પપ્પા મમ્મી દૂધવાની એવું કહેતી હતી કાલથી દૂધ લઈને મોડવાઈશ તો તા બાપુએ દૂધ નહીં લે લેતા બે હજાર આપ્યા મેં આ જગતમાં તે છે ને મજા છે પણ અમારો કવિ એમ લખે આ જીવન મળ્યું છે ને તો અનમોલ રીતે જીવી જાજો કારણ કે જિંદગી મળી છે માણસ જન્મે છે અને મરે છે ત્યાં સુધી આખી જિંદગી આટા જ મારતો હોય તો હું કામ પરમાત્માના નામ લેવાય હું કામ આનંદ નો થાય અમુક તો એટલા બધા આડસું હોય હવે બ્રોસલેટ બેઠા હોય ને તો વિચાર કરે ધરતી કમ થાય થારું હાથ થ ના પડે તારો બાપો બીજા કેટલા હલી જાય એ તો જો આ માણસ બહુ વાળશું ખરેખર હમણાં તો એક જણો એટલો બધો કંજૂસ કે તેની અંદર માખી પડીએ ને તો કાઢી નીચો હોય પાછો બૂટ ઉપર મૂકે પોલિશ થઈ જાય હવે એના છોકરા એટલા કંજૂસ બાપો મરણ પથારી પડે ને પહેલાં છોકરા કે બાપા ગુજરી જાય તો લઈ જઈશું એક જણો કે લાકડા નિહાણી બનાવે તો કે એ બહુ મોંઘું પડે બીજો કે ટ્રેક્ટર લાવે તો કે એ મોગું પડે ત્રીજો કે એમ્બ્યુલન્સ બોલાવે તો કે એ મોગું પડે કાકા પડ્યા પડ્યા કે હેડો ને થોડો થોડો જીવશે તો લગીન મહાણા લગીન હેન નાખીએ એટલે તમારો ખર્ચો ન થાય આ મજા છે આ જીવનરથી હમણાં એક જણો મને કહેતો મને કે નરેન્દ્રભાઈ તમે યુટ્યુબમાં આવો છો ટીવીમાં આવો છો રેડિયામાં આવો છો મેં કીધું ભાઈ અમે કલાકાર છે અમે બધામાં આવીએ ટીવીમાં આવીએ યુટ્યુબમાં આવીએ હજુ ચાર વરસ જવા દે સાયકલની ટ્યુબમાં અમે આવીશું હા અમે તો કલાકાર છીએ ને ભાઈ આ ખરેખર બે જણા દાર પીને બેઠેલા ને અમે રેડિયો વાગતો હતો આવ રેડિયા ની અંદર ગઝલ વાગતી હતી નયન ને બંધ રાખીને મેં જારે તમને જોયા છે નયન ને બંધ રાખીને મેં જારે તમને જોયા છે અન રેડિયો બંધ થઈ ગયો પેલા કે તું અમાર હમે બંધ થઈ જાય અમે કેટલાન બોટલ પીન બેઠા તને ખબર તારી આટલી હિંમત આખો રેડિયો ખોલ નાખ અંદર જોઈને તો ઉંદેડું મરી ગયું લે કલાકાર તો ગુજરી ગયો આટલી ગઝલ તો પૂરી કરવી હતી એમ આ ખરેખર આ દારૂવાળાની વાત તો સાહેબ કે આશરો છે અમારો સાવનાનો અને આપ જેવો છે આવકાર અંક ભલે ના હોય અમારા ઉજડા અમારા દિલ્લાનો પ્યાર તો તમે જોજો અમારા ઝુંપડીએ કોગદી તો આવજો ભલામા તમે મારા મહેમાન તો થાજો આ મહેમાન ગતિની મજા છે હમણાં એક ભાઈ તો હું મહેમાન ગતિ કરવા ને મને બોલાવી મને કે ઉનાળાનો દિવસ છે ઠંડુ લેશો ગરમ મેં જી ચાલશે મનક ના પહેલી વાર આવ્યા મેં કીધું શરબત મન કે લીંબુનો લેશો કે મોસંબીનો મેં જે હશે ચાલશે મને કેના પહેલી વાર આવ્યા મેં કીધું લીંબુનો મને કાચના ગ્લાસમાં સ્ટીલના ગ્લાસમાં મેં જેમાં હશે ચાલશે મને કેના પહેલી વાર આવ્યા મેં કીધું કાચના ગ્લાસમાં મને કે ડિઝાઇનવાળા ગ્લાસમાં કે ડિઝાઇન વિનાના એટલે હું ઊભો થઈને હેડ્યો મને કે આટલો ફેર જવા દઉં ફરતી આવો ને તો શરબત પીધામાં નાની જવા દઉં દોઢ કલાક બેઠો એનું હું આ આ ખરેખર અમને એક બેન રોતા હતા મેં કીધું શું થયું મને કે મારા ઘરવાળા ગુજરી ગયા મેગી થયું તો મને કે આમ તો વિચાર એન કાઈ ન મને કીધું કુબીન વટાળાનું શાક બનાવી જ બજારમાંથી કોઈ વટાળા લેતા તે વટાળાને લાવ્યા હું બેઠી બેઠી કુબી કુબી સમારતી હતી એ કંઈ નહીં કરતા ને તો એ ગોટો વળી ગયા બોલે હું ગોટો વળી જઈને કાઢી લેવું આ માણસનું અદ્ભુત કામ છે માણસને પહોંચાય નહીં આ ટીવી ઉપર તમે સમાચાર જોજો અત્યારે તો કોરોના આ કોરોનાની મજા છે આ માસ્ક પહેરવાનું આવ્યું છે આ ખરેખર પહેરજો આ માસ્કની મજા છે પહેલાં બળદને સીકી પહેરાવતા ગામડા એને સીકી કહેતા બળદ ચાલતો હોય તો પાક ન ખાઈ જાય આમ આજુબાજુ એટલે સીકી પહેરાવી દે અત્યારે બળદ હસતા હતા આવું તમે પહેરો અમે કેટલું સહન કર્યું તમને ખબર પડે ને આ કરે હમણાં તે ઘરમાં ઘરવાળા બધા ફરવા જતા હતા ને તો કે ભાઈ ચોરી થઈ જાય શું કરીશું તો કે બોર્ડ મારીને જાવી અમારા ઘરમાં કોરોના પોઝિટિવ છે એટલે કોઈએ ઘરની મુલાકાત લેવી નહીં ત્રણ દિવસ પછી આયા તો અહીંથી બધું ચોરાઈ ગયું હતું પાછી એક ચિઠ્ઠી લખેલી હતી અમે પીપી કીટ પહેરીને આવ્યા હતા એ કેટલા હોશિયાર હશે આ કરે કરે હમણાં એક જણો હાથે પાટો બધીને મેં કે શું થયું મને કે કંપની કામે તો મશીનમાં મારો હાથ આવી ગયો મેં કીધું હારું છું ડાબો હાથ આવી ગયો જમણો હાથ આવી ગયો તો કેટલી તકલીફ થાય મને કે મારા બુદ્ધિ છે જમણો આવતો હતો તો કાઢીને ડાબો ગાલી દીધો મત તારી હું બુદ્ધિ એમ આ ખરેખર આ માણસું છે ને મેં કીધું ને ગજબના માણસને પહોંચાય જ નહીં પણ માણસ સારું જીવન જીવે કારણ કે જીવતા છીએ તો નામનું મહત્વ મરણ પછી ન નામી કહેવાય જિંદગી આપેલી છે ઉધાર કોકની પાછીને આપીએ તો આપણી ખામી કહેવાય આમ તો ઘણા મરે છે બંધુ દેશ માટે વતન માટે શહીદ થવાય ને એની મજા છે બાકી આખી જિંદગી ગુલામી જ કહેવાય માણસ સારું જીવન જીવે પરમારથના કાર્ય કરીને એની મજા એક જણો મન કે ભગવાને કાન હું કામ આપ્યા મેં કીધું સાંભળવા માટે મન કે ખાલી બખો મૂકતા વધનો માલ હું કામ ચોંટાડ્યો મેં હું તારો બાપો ભગવાનને ખબર હતી ચશ્મા દોડિયા કંઈ મૂકત ત્યાં થોડો ખીલા ઠોપવાનો હતો આ પરમાત્માની જે રચના છે એનો પાન ન આવે સાહેબ આ પરમાત્માએ અંગ બધા શરીરના જો આપણા વધન બધા અંગાત જ વધે ખાલી પગ એકલા વધ્યા હોય તો શું થાય ઓ હાડે શર્ટ પહેર્યું એવું લાગે હા પરમાત્માની રચના છે ને કોઈ પાર ન આવે આ મોઢું જોજો તમે નાક આંખો મોઢું એક જ લાઈનમાં જમવા બેઠા હોય ક્વારીઓ લેવાનો વાંખ તપાસ કરી લે નાક ઊંઘી લે સીધો મોઢમ કદાચ નાકોરું પાછળ હોત તો આંખો આ બાજુ હોત તો ક્વારીઓ લેવાનું આંખને બતાવવાનું નાકને હુંગાડવાનું પછી મોઢમ જાય અપડાઉનમાં જિંદગી જતી રહે આ ખરેખર એક જડ તો હમણાં કંપનીમાં ઇન્ટરવ્યમજો એટલે પાસ થઈ ગયું સાહેબે કીધું તમને ભાઈ નોકરીમાં તમે અહીં તમને નોકરી મળશે ને જોડે ક્વાર્ટર મળશે તા ગ્લાસ ઘેરથી લે આવવું પડશે સાહેબ કે તારા દિવાર તો બેતાલીસ છૂટા કહે તો રહેવાની ક્વાટર કહું છું દારૂવાળા તો ભૂકા કાઢી રાખે ખરેખર હમણાં સાહેબે એક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપે કીધું કાલે તારા બાપાની સિગ્નેચર લઈ આવજે તો વિદ્યાર્થી બીજી દિવસ સિગ્નેચરની બોટલ લઈને ને આવી સાહેબ કે આ શું કરું તો તમે કીધું ને તારા બાપાની સિગ્નેચર લઈ આવ્યું મારા બાપા એવું કેતા તારા સાહેબ મારા જેવા જ છે બોલો સિગ્નેચર બોટલ લઈ આવી આ દારૂવાળાની મજા આવી હમણાં દિવાળી હતી દિવાળી તો એની પર રોકેટ હરકાવે ને અવય કે હવે તો જમીન ઉપર એક જણા અવય મૂકીને આમ હરકાવતો ને તો હવાઈ આડી ગઈ બોલું તો બીજા કઈ રહેવા દે લાવ મારી જોડે અંદર દારૂ નો ખાલી બોટલ પડ્યો હતું એ લાવ્યું અંદર આમ હવે રોપીને જે જવા દીધી ઊંચે હો પછી બોલ્યો ઊંચા જવું હોય તો બોટલનો સહારો લેવો પડે હું બોટલ ના સારા એક જ પ્રોગ્રામ એટલું બધું પી ગયેલો કીધું આયોજન તમારું આટલું બધું પીવાય મન કે આખી બોટલ પીવાનો ઈરાદો જ નહોતો પણ ઢોંકણું ખોવાઈ ગયું આ ખરેખર આ દારૂવાળાની વાત ન થાય સાહેબ ભૂગા કાઢી નાખે આ એક એક જણો કાપડની દુકાનમાં ગયો તો ચાર પાંચ બેનો ને એક ભાઈ તો બેને હાડી જોવાને બહુ શોખ થાય હાડી બતાવી

ઉપર આવીને મને બે લાફા મારી દીધા મેં કીધું કાકા એક લાફો માર્યો બરાબર હું તમારું મોઢમ થૂકે ના માટે બીજો છે નો મને કે થૂક્યો થૂક્યો તમાકુ તમાકુ જ આવવા દેવાની બે દોણો હોપારી આવવા દીધી હોય એટલે તારે ખબર પડી ખાના લાફા ઠોકે હા કર કરે એક શું કે મમ્મીને કીધું મમ્મી મમ્મી પરી ઉડે એને મમ્મી કે હા બેટા પરી આકાશમાં ઉડે તો કે આપણા પાડોશવાળા બેન કેમ ન થૂડતા તો કે એ થોડા પરી છે તો કે પપ્પા એમને એમ કહેતા તું તો પરી જેવી લાગે એની મમ્મી તો કાલથી પરિ ઉડી છે ને જોડે છોકરા તો મજા સાહેબ આ એક છોકરાનો જન્મ દિવસ હતો એને બાપાને કીધું બાપા બાપા મને બજારમાં કંઈ લઈ આપો એને બાપુ કે ચાલ બજારમાં હવે એનો બાપુ એટલો બધો કંજુસ છતાં દીકરાનો જન્મ દિવસ હતો બજારમાં લઈ ગયા એટલે છોકરાએ બાપા ને કીધું બાપા એક સફરજન અપાવી દો એને બાપા કે સફરજન કહેવાય આ તો નાની સફરજન રહી સફરજન તો જાપાનમાં આવડાવડા હું જઈશ ત છોકરા બાપા ચીકુ આ ચીકુ કહેવાય આ તો નાની ચીકુડી શીખું જાપાનમાં આવડા હું જઈશ તાર લાવીશ છોકરા બાપા કશું નહીં જો તું ચોકલેટ અપાવ ચોકલેટ કહેવાય આ તો નાની ચોકલેટ ચોકલેટ તો જાપાનમાં આવડી આવડે હું જઈશ તારે લાવીશ છોકરો ઘેર આવ્યો એને મમ્મી કીધું બેટા લેસન કરવા બે કરવાનો તકે તાર પપ્પાને પપ્પા પપ્પા કહેવાય પપ્પા જાપાનમાં આ તોડી આ છોકરાની બધા સાહેબ આ છોકરા તો છોકરા અદ્ભુત પાત્ર આપણા માર ઘેર પાંચ મહેમાન ના મારા છોકરાને મેં કીધું બેટા મહેમાન માટે કંઈક લઈ આવ પાંચસો રૂપિયા આપે એમ લે બેટા મહેમાન માટે કંઈક લઈ આવો તો રિક્ષા લઈને આવ્યો મહેમનને મેં બે આ છોકરાનું કામ તો બહુ અઘરું સાહેબ ખરેખર અદ્ભુત આ જિંદગી મળી છે ને મેં કીધું ને આ જિંદગી માણસની મળી છે તો સારી રીતે જીવન જીવાની એની જ મજા છે બાકી માણસને તમે પહોંચી જ નખો માણસ જવાબ અદભૂત આપે આ માણસ પ્રશ્નો બહુ પૂછે માણસને એમ કે આપણે પૂછવું જોઈએ આપણે ન પૂછીએ તો કોણ પૂછે હમણાં એક એક દુકાનવાળા હોટલવાળા બોર્ડ માર્યું હતું અહીંયા તાજું ચવાણું મળશે એક જણો કે અહીંયા કંઈ લખવાનું છે બધાને ખબર છે તાજું ચવાણું મળે અહીંયા કાન નાખ અહીંયા ઉપર કૂછળો માર્યું તાજું ચવાણું મળશે એક જણો આવ્યું વખા તાજું ચવાણું મળશે બીજું બધું વાસી રાખે તો કાં બધુંય તાજું તો કાં તાજું કાન નાખ ચવાણું મળશે એટલું જ રાખ તાજા ઉપર કૂછળું માર્યું ચવાણું મળશે ત્રીજે દિવસે એક જણા ચવાણું મળશે બીજું બધું નહીં વેચવાનું ટૂંકો પરિવાર છે તકને બધું વેચો વેચવાનું તક ચવાણું મળશે કઈ લખવાનું ચવાણું કાન નાક મળશે રાખ આમાં બધું આવી ગયું ચવાણા ઉપર એક ઉછળો માર્યો મળશે પોતમા દિવસે એક જણો એટલે મળશે તો બધું મળવાનું તું થોડો શોકેસમાં બેઠો વેચવા જ બેઠો છે આ મળશે કાન નાખ મળશે ઉપર કુસળો આખું બોર્ડ કઢાય ને છઠ્ઠે દિવસે એક જણ આવ્યું આટલી સરસ અટલ ચાલો દોઢસો રૂપિયાનું બોર્ડ નહીં મળતું

અગરબતી અગરબત્તી શંકર ભગવાન લઈ ગયા પાર્વતી તાર સવલી પાછી મોબાઈલ નો નંબર આપે નવાણું નવાણું અઠાણું અઠાણું મોડું ઉઠાણું એટલે નહીં નવાણું પછી ખાધું ચવાણું આમાં મોડા ઉઠે પછી ચવાણા જ હોય ને બીજું શું હોય

આ ખરેખર માણસ મેં કીધું ને ગજબનું અને અમારી પાછું અત્યારે ફેસબુક આવ્યું આ ફેસબુકની મજા છે તમે લખતા કંઈ હોય લખાઈ જાય ટાઈપિંગ કંઈ થઈ જાય થેન્ક યુ લખતા કેન્ક યુ લખી જાય આ ખરેખર હમણાં તે એક ફેસબુક ઉપર એક ભાઈ આની પત્ની જન્મદિવસ હતો ને તો બેઉનો ફોટો મૂક્યો હવે એને લખવું હતું વાલી મારી તપસ્યા નામ તપસ્યા હતું વાલી મારી તપસ્યા લખાઈ ગયું વાલી મારી સમસ્યા પછી એને આમ થૂંક સુધારી દઉં તો બીજી વાર ફોટો મૂકીને ભરતી પાવ લખતો તો વાલી મારી ઢીંગલી અને લખાઈ ગયું વાલી મારી ઠીંગડી એ ભાઈનો જમણો ગાલ સુધી ગયો ને હું છું મને તાર ભાભી ડાબોડી છે બોલો પછી ખબર પડે જબરું બેટિંગ કર્યું ભાઈ આ માણસ છે ને આ ક્રિકેટ મેચની મજા છે સમજણ પડે તો સારું એક જણો મને કેતો મને કે વિરાટ કોહલી આટલો બધો રૂપિયા વાળો તો જાતે રન હું કામ ડોટેશ બે માણસ ના કરી લે એને કઈ હોખાની જરૂર છે અને ક્રિકેટનું આમ જ લેવું ભાઈ હા માણસ મેં કીધું ને હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ એક કાકા બેઠેલા માથામાં એક વાર નહીં અને બે મચ્છર બેઠેલા એક મચ્છર બીજું મચ્છર લે તો જબરું મકાન ખરીદ્યું છે ને આ તો મકાન કઈ આ તો ખાલી પ્લોટ જ છે મકાન બનાવનું તો જો બાકી છે ભલે આમાં હું મકાન બનાવી લેવાનું આ જીવન ક્ષેત્ર છે ને મજા હમણાં એકદમ આમ આમ કરતો હતો આમ એટલે મેં કીધું હું ચણા નાખું મેં વાંદરા કઈ કે ચણા કઈ આ તો આપણા હાથે પૂન થાય એટલું હા બોલો આમાં શું પૈન થઈ જતું આ ગળો બેઠો બેઠો આમાં લખતો તો મેં શું લખે મન કે મારી પત્ની ટપાલ લખું છું મેં તને કઈ લખતા આવડે તો એને કઈ વાંચતા આવડે આમાં હું લખતું હોય પ્રેમ પ્રેમ સબ કોઈ કરે પ્રેમની રીત ના જાને કોઈ એક જો પ્રેમ ને જાને તો જગમે જુદા ના હોય કોઈ प्रेम को भाई इतिहास ना पाने जेना नाम अमर थे के? प्रेम के बाकी सायल लखे। इसके में मैंने कैसा अंजाम पाया है मोह पक टूटा लोही निकल आया है शुक्र है सरकार का कि 108 से पहुंचा हॉस्पिटल तो नर्स ने ये फरमाया है कि बहारो फूल बरसाओ किसी का मेहबूबाद मार खा के आए मैं <laughs> प्रेम नोटो वाड़ी तो भाई પણ સારું જીવન જીવાય પરમારથના કાર્ય થઈ જાય એની મજા છે બાકી માણસને જીવન ક્ષેત્રે તમે એકે વાટે પહોંચી ન હકો કે આજના માણસને કેમ કરી પહોંચવું આજના માણસને કેમ કરી